નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિ જિજ્ઞાસ આપણે જે છે છેલ્લે એચડીઆઈ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વિશે અભ્યાસ કરી રહ્યા હતા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર આપણે જોયું કે નોર્વે જે છે એ પ્રથમ ક્રમે છે અને જ્યારે ભારત જે છે એકસો ને ત્રીસમાં ક્રમ ઉપર પોતાનું સ્થાન ધરાવી રહ્યો છે તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એના અર્થ અને એનું મહત્વ આ બે વિશે આપણે અભ્યાસ કરેલો હતો હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે એટલે કે એચડીઆઈની મર્યાદાઓ તો સૌથી પહેલી મર્યાદા છે કે એચડીઆઈમાં ત્રણ જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે જે ઓછો છે બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો તો આપણે જોઈએ કે એચડીઆઈની અંદર કયા ત્રણ વસ્તુનો સમાવેશ કરેલો હતો તો સૌથી પહેલી વસ્તુ હતી અપેક્ષિત આયુષ્ય બીજી વસ્તુ હતું શિક્ષણ એટલે કે જ્ઞાન અને ત્રીજું હતું ધોરણ તો એચડીઆઈ ધ્યાન બનાવતી હોય છે અપેક્ષિત આયુષ્ય કે ઘણા બધા દેશો જે છે એનું અપેક્ષિત આયુષ્ય પ્રમાણમાં કેવું હોય છે ઓછું હોય છે શું કામ કારણ કે એનું જીવન કેવું હોય છે હાડમારી ભરેલું હોય છે મોટા ભાગે વિકસિત દેશો જે છે આ એ બધાની અંદર જીવન મારી ભરેલું હોવાના કારણે અપેક્ષિત આયુષ્ય ઓછું હોય છે બીજી વસ્તુ કે આફ્રિકા જેવા દેશો હોય જેની અંદર શિક્ષણ લગભગ મળી શકતું નથી શું કામ કારણ કે મોટા ભાગની આદિવાસી પ્રજાઓ હોય છે અને ઘણી બધી પ્રજાઓ એવી છે કે જે હજી સુધી જંગલોમાં રહે છે તો જંગલોની અંદર શિક્ષણ પૂરતા પ્રમાણમાં પહોંચાડી શકાતું નથી અને છેલ્લે આવે છે જીવન ધોરણ કે અત્યારે જો આપણે જોવા જઈએ તો કોરોના કાળની અંદર આપણને ખબર પડી કે આપણે જે ભૌતિક જીવન જીવીએ છીએ કે ભાઈ ગરમી થાય છે એસી કરી લ્યો ઠંડી લાગે છે કુલ સોરી હીટર કરી લ્યો તરત જ ઘરની અંદર પણ તમારે ગમે ત્યારે નાવું છે ગરમ પાણી અવેલેબલ આવે છે તો આ બધી વસ્તુ આપણે જોઈ આટલી ભૌતિકતામાં જીવવા તો શું કોરોનાએ આપણને મૂકા નથી મૂક્યા પરંતુ એ જ ગામડાનો વ્યક્તિ જેના ઘરમાં એસી નથી બચારો તડકે સૂવે છે પરસેવે વેરે હોય છે એને થાય છે કોરોના નથી થતો ગામડાઓ સુધી મોટા ભાગે કોરોના પહોંચ્યો પણ નથી એની પાછળનું શું કારણ છે તો એનું જીવન ધોરણ જે છે એ શહેરી જીવન ધોરણ કરતાં પ્રમાણમાં કેવું છે નીચું છે તો એમ કહી શકાય કે ભાઈ એના કરતાં ઘણી બધી વસ્તુ ધારો કે એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ જે છે કે કેટલું એન્વાયરમેન્ટ જે છે કોઈપણ દેશને આગળ લઈ આવવા માટે અથવા ટકાવી રાખવા માટે કારણ કે એન્વાયરમેન્ટના કારણે પાણી ટકશે અને જો પાણી નહીં ટકે તો માનવજાત નહીં ટકે ને જો માનવજાત નો ટકે તો એચડીઆઈનું કોઈ જ મહત્ત્વ અહીંયા રહેતું નથી માટે એમ કહેવાય કે જો આપણે એક કરતાં વધારે નિદેશકો જે છે એ લીધા હોત તો વધારે સારું હોત બીજી મર્યાદા આપણી પાસે આવે છે કે એચડીઆઈમાં ત્રણેય પરિબળોનું સરખું મહત્ત્વ અપાયું છે ખરેખર ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્ત્વ હોય છે સૌપ્રથમ અપેક્ષિત આયુષ્ય કે ભાઈ જે ઠંડા દેશો છે કે જેની અંદર મોટા ભાગે રોગ થતા નથી આપણને જાણીને આશ્ચર્ય થાય જોકે આપણે તો અહીંયા શું છે આશ્ચર્ય એટલા માટે થાય કે ઠંડીની સિઝન હોય કે વરસાદની સિઝન હોય એટલે મચ્છરનો ત્રાસ જબરજસ્ત હોય જ્યારે ઘણા દેશો એવા છે કે જે દેશમાં મચ્છર જ નથી એ લોકોએ મચ્છર એટલે શું જોયું જ નથી આપણને એની આશ્ચર્ય થાય હવે આવા દેશના લોકો હોય બરાબર કે જ્યાં ગંદકી નથી જ્યાં મચ્છર નથી એનું આયુષ્ય ઓટોમેટિક ઊંચું જવાનું છે જ્યારે આપણે તો ગંદા વસવાટોની લાઈન હોય એમ કે આપણે તો ગર્વ લઈએ કે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે ને એ આપણે ભારતની અંદર આવેલી છે તો અહીંયા જે વસ્તુ છે એટલે કે સૌથી પહેલું તો અપેક્ષિત આયુષ્ય એનું મહત્ત્વ એની હારવાર શિક્ષણ તો આપણા લગભગ વીસ ટકા લોકો જે છે એને પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળતું જ નથી વીસ ટકા બાળકો એવા છે કે જે કદાચ સ્કૂલે સ્કૂલ કેવી છે ને કદાચ જોઈએ જ નથી શું કામ કારણ કે ફૂટપાથ પર જન્મ થાય છે ને ફૂટપાથ પર જ કદાચ મરી જતા હોય છે તો આવા જે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓ શિક્ષણ પામી શકતા નથી અને પરિવાર ગરીબીના બોજા હેઠળ ઘણા લોકો પોતાનું ઉચ્ચ શિક્ષણ જે છે ત્યજી દેતા હોય છે અને છેલ્લું આવે છે જીવન ધોરણ તો આપણે આની અગાઉ પણ જોઈ ગયા છીએ કે ભારત કેવો દેશ છે કે ગરીબ ભારતમાં ધનિકો વસે છે એમ કેવું હોય તો કહી શકાય એટલી લક્ઝુરિયસ છે કે કોઈ એક માણસ છવ્વીસ માળના મકાનમાં એકલો રહે છે અને ઘણી જગ્યાએ એવું છે કે ચાર રૂમના મકાનમાં છવ્વીસ માણસો રહેતા હોય છે તો આ વસ્તુ જે છે આપણને જોવા મળે છે કે જીવન ધોરણ તો આ ત્રણેયનું મહત્વ ભારતની અંદર એક સરખું આપવું એ યોગ્ય હોતું નથી ત્યાર પછી આવે છે માનવ વિકાસનો આંખ નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી કોઈ પણ એક દેશ અન્ય દેશોની તુલનામાં કયા સ્થાને છે દર્શાવવામાં આવે છે જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે એટલે કે નિરપેક્ષ કઈ કઈ વસ્તુના કારણે કોણ આગળ છે કે કોણ પાછળ છે એવું પર્ટિક્યુલરી માપ આપણને દેખાતું નથી ફક્ત એ લોકો જે આ આપી દે જે પ્રમાણે નક્કી કરીને આપતા હોય પણ એના કારણે જે છે આપણને સાપેક્ષ પ્રગતિ દરેક દેશની દેખાતી હોય છે એચડીઆઈ ઉપરાંત બીજી વસ્તુઓ પણ છે કે જે દેશ નિર્માણની અંદર દેશને આગળ લઈ જવાની અંદર તો આવે છે જીડીઆઈ એટલે કે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જાતીય સમાયોજન આંખ હવે જાતીય સમાયોજન આજ જે છે એ જોવા જઈએ આપણે તો દિવસે ને દિવસે ગબડતો જાય છે ઇટ મીન્સ કે ભારતની અંદર પોપટલાલની સંખ્યા કેવી થવાની છે વધવાની છે ને આ સંખ્યા વધવાના કારણે કંડિશન આપણે અમેરિકા તો છે નહીં કે ભાઈ ચાલો એક વ્યક્તિ ત્રણ ચાર વાર લગ્ન કરતો હોય અહીંયા તો એક જ વાર લગ્ન કરે છે અને સ્ત્રીઓનું પ્રમાણ ઓછું થશે તો વૃદ્ધિ દર તો આગળ પાછળ જશે પરંતુ વિકૃતિઓ જે છે માણસના મગજની અંદર વધારે આવતી જશે અને હવે મને વારું કોણ છે આવો પ્રશ્ન પણ થાય અને એના કારણે અસામાજિક તત્વો તરફ આગળ વધવાનું પણ બની શકે બીજું છે ટીએઆઈ એટલે કે ટેકનોલોજીકલ ઇચ અચિવમેન્ટ ઇન્ડેક્સ ટેકનોલોજી સિદ્ધિયા ભારતની અંદર તો આપણે એમ કહેવા જાય તો ખૂબ જ આગળ છે પરંતુ ડોલરમાં કમાણી કરી અને રૂપિયામાં વાપરવું કોને ન ગમે આના કારણે જ મોટાભાગના લોકો જે છે શું કરે છે તો પોતે અચિવમેન્ટ કરી લેને પછી ઇન્ડિયા છોડીને બહારે ચાલ્યા જતા હોય છે ત્યાર પછી આવે છે એચપીઆઈ હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ મોટા ભાગે બહારથી આવતા લોકો અથવા તો આપણે અહીંયા સામેથી ગરીબ દેશ ખાઈએ છીએ શું કામ કારણ કે બહારના લોકો આપણને શું કરે મદદ કરે તો એ એચપીઆઈ ત્યાર પછી એચસીઆઈ એટલે કે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ માનવ વપરાશ આ કે માનવ એવરેજ કઈ વસ્તુઓ વાપરે છે જો હું તમને સાવ સાદી ભાષામાં કહું ને તો આપણું રાજકોટ એક એવું છે કે જેની અંદર કચરો નાખવામાં આવે ને તો માણસ કચરો પણ ખાવા માટે તૈયાર હોય છે બરાબર ખાલી તમને વહેંચતા આવડવો જોઈએ તો આ બધી જ વસ્તુઓ જે છે એ આપણે ખરેખર સમાવેશ કરવો જોઈએ જે સમાવેશ થઈ શકતો નથી અહીંયા જે છે તમારા માટે મેં થોડાક એમસીક્યુ સોલ્વ કરીને રાખ્યા છે કે જેના કારણે તમે જ્યારે લખતા હોય ત્યારે તમને વાંધો આવે નહીં તો આપણે જોઈએ થોડાક પ્રશ્નો સૌથી પહેલો એમસીક્યુ આપણી પાસે છે કે વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું ઓપ્શન છે ટોડેરો કિન્ડલ બર્જર માર્સલ અને મેચલપ તો આ વિધાન જે છે રજૂ કરનાર કોણ છે ટોડેરો છે બીજું છે કયો ખ્યાલ ગુણાત્મક છે તો ગુણાત્મક ખ્યાલ કોણ હોય તો સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર બીજો આવે છે માથાનીટ આવકનો વૃદ્ધિ દર ત્રીજો આવે છે આર્થિક વિકાસ અને સોરી આર્થિક વૃદ્ધિ અને ચોથો આવે છે આર્થિક વિકાસ તો ગુણાત્મક ખ્યાલ કોણ છે તો આર્થિક વિકાસ જે છે એ ગુણાત્મક ખ્યાલ છે ગુણાત્મક ખ્યાલ હોવા પાછળનું મેઇન કારણ શું છે કારણ કે એની અંદર વૃદ્ધિનો સમાવેશ થઈ જાય છે અને આર્થિક વિકાસ થશે એટલે ઓટોમેટિક રાષ્ટ્રીય આવક અને માથાડીટ આવક જે છે એ કેવી થશે વધશે ત્યાર પછીનો પ્રશ્ન છે બે હજાર ચૌદમાં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો તો એ આપણને ખબર હોવી જ જોઈએ કેટલામો છે તો એકસો ને ત્રીસમો ક્રમ ભારતનો હતો ત્યાર પછી છે બે હજાર ચૌદના અહેવાલ પ્રમાણે ભારતની માથાડીટ આવક ડોલરમાં જો તમે ચોપડી વાંચી હોય અથવા તો મેં સમજાવી હોય એમાં પરફેક્ટ ધ્યાન રાખ્યું હોય તો એનો જવાબ પણ છે પાંચ હજાર ત્યાર પછી છે દેશનો આર્થિક વિકાસમાં વધારો થવાથી હવે દેશનો આર્થિક વિકાસ વધે બરાબર દેશમાં આર્થિક વિકાસમાં વધારો થવાથી શું થાય તો ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે ખેતી ક્ષેત્રનો ફાળો વધે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે કે સેવા ક્ષેત્રનો ફાળો ઘટે તો આની અંદર આ દેશનો આર્થિક વિકાસ થાય શું શું થશે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે ત્યાર પછી કીધું છે જીવનની ભૌતિક ગુણવત્તા આંખ પીક્યુએલાઈનું મહત્તમ મૂલ્ય કેટલું હોય તો મહત્તમ મૂલ્ય આપણને ખબર છે કોઈપણનું કેટલું હોય સો હોઈ શકે ત્યાર પછી છે માનવ વિકાસ આંખનું મૂલ્ય કેટલું હોય છે તો માનવ વિકાસ આંખનું મૂલ્ય કેટલું હોય તો જીરોથી ચાલુ થાય અને મેક્સિમમ કેટલું આવે એક એટલે કે શૂન્યથી એકની વચ્ચે ત્યાર પછીનું આપ્યું છે કે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોય છે તો આર્થિક વૃદ્ધિ જે છે એ ક્યાં થાય છે તો વિકસિત દેશો હોય એની અંદર આર્થિક વૃદ્ધિ થતી જોવા મળતી હોય છે કારણ કે વિકાસશીલ દેશ જે છે એમાં વિકાસ હોય છે વૃદ્ધિ હોતી નથી તો આશા રાખીશ કે આજનો લેક્ચર અને આ પાઠ સમજણ હશે જો આપણને આગળ અગાઉ કોઈ પ્રશ્ન હોય તો આ પાઠના પ્લેલિસ્ટની અંદર જઈ અને દરેક વિડીયોને જોઈ શકો છો અને છતાં પણ કાંઈ હોય તો મને પૂછી પણ શકો છો ધન્યવાદ